બનાસકાંઠાના દિયોદરમાં આદર્શ હાઈસ્કૂલ ખાતે જનસેવા કોવિડ કેર સેન્ટર છેલ્લા કેટલાક સમયથી કાર્યરત કરવામાં આવ્યું છે, ત્યારે અનેક ગરીબ લોકોને નિઃશુલ્ક કોવિડની સેવા, ઓક્સિજન, નિઃશુલ્ક દવા સહિત બંને ટાઈમ દર્દીઓને ભોજનની વ્યવસ્થા અને સુવિધાઓ સાથે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, એડવોકેટ બી કે જોશી સહિત સેવાભાવી લોકોની સતત હાજરી વચ્ચે દર્દીઓનું સચોટ મોનિટરિંગ કરી ડોક્ટર ભરતભાઈ માળી અને ડોક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી સહિત અનેક લોકો આ સંસ્થા સાથે અત્યારે કોરોના સામે જંગ છેડીને કોવિડના અનેક દર્દીઓને કોરોનાનો જંગ જીતાડ્યો છે. ત્યારે આજે અમારી લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા ડોક્ટર સહિત દર્દીઓને બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો સાથે સાચી અને સચોટ માહિતી પ્રાપ્ત કરી સેવાભાવી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જનસેવા કોવિડ કેર સેન્ટરના આયોજકો દ્વારા અમારી લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. જુઓ લાઈવ ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ રાજ ગજ્જર સાથે. કોરોનાની મહામારી એટલી બધી વધી ગઈ છે કે લોકોને ક્યાંય બેડ નથી મળતો. ઓક્સિજનની તો એટલી બધી મહામારી છે, ઓક્સિજન અત્યારે બ્લેકમાં મળી રહ્યા છે, જે રીતે રેમડેસિવિર બ્લેકમાં મળી રહ્યું છે, જે રીતે વેક્સિન પણ નથી મળી, લોકોની હાલાકી દિવસે ને દિવસે જે રીતે વધી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સેવાભાવી લોકો જે આગળ આવી રહ્યા છે ને એમના થકી જે સેવાઓ થઈ રહી છે, ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ દિયોદરમાં જનસેવા કેન્દ્ર જે કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે તેના જે આપ જોઈ શકો છો, આ બહાર જે બનાવેલા જે સ્લોગન છે દર્દીઓને હુંફ આપવા માટેના આ સ્લોગન છે. લોકોને જે અત્યારે હાલાકી પડી રહી છે, સૌથી મોટી હાલાકી શું છે કે સૌથી મોટી હાલાકી છે કે ક્યાંય જવાનું નહીં, બહાર જવાનું નહીં, ફરજિયાત માસ્ક પહેરવાના, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું, આ તમામની ઉપયોગ આપણે પોતાને કરવાનો છે. અમે લાઈવ ગુજરાત વતી રિયાલિટી ચેક કરીને અનેક આ પ્રયાસો કર્યા છે લોકોને જગાડવાના. આપ ખાસ કરીને જોઈ શકો છો કે અહીંયા દર્દીઓની પૂરતી સુવિધા મળી રહી છે. ખાસ કરીને જુઓ અહીંયા સતત મોનિટરિંગ ડોક્ટરો દ્વારા અને સતત દવાનું જે ઓક્સિજન હોય જે પણ તાત્કાલિક આનું જે એનું રિયાલિટી કરી અને તાત્કાલિક ધોરણે દર્દીને કઈ રીતે સ્વસ્થ કરવું એના તમામ અહીંયા પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદથી પણ ડૉક્ટર ભરતભાઈ માળી સતત અહીંયા પોતાની હોસ્પિટલ છોડીને સતત આ વિસ્તારની સેવા કરી રહ્યા છે. એવા કેટલાક મેડિકલ સ્ટુડન્ટ પણ અહીંયા આ લોકો સાથે જોડાયા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા દર્દીની તપાસ થઈ રહી છે, સતત મેડિકલ સ્ટુડન્ટ સાથે ડૉક્ટરની ટીમ સતત મોનિટરિંગ, શિવાભાઈ ભૂરિયા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, બી કે જોશી સાહેબનું સતત મોનિટરિંગ, ભરતભાઈ વકીલ પણ અહીંયા સતત હાજરી 24 કલાક, રાત્રિ હોય કે દિવસ હોય, સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જે પ્રકારે આપ જોઈ શકો છો જે રીતે દર્દીઓ અહીંયા સ્વસ્થ થઈને પોતાના ઘરે જઈ રહ્યા છે. ખાસ કરીને હું આજે આપણે દર્દી સાથે પણ વાત કરીશું જે રીતે અહીંયા કેટલા દિવસથી તમે એડમિટ હતા અને જ્યારે આવ્યા ત્યારે શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે જણાવશો. અત્યારે પરિસ્થિતિ ખૂબ સારી છે, આયા ત્યારથી 90% પરિસ્થિતિ સારી. અમારે ટીટી મળે હોય, જમવાની મળે, ચાની મળે, ઉકાળાની મળે, બધી સારવાર પૂરી મળે. અત્યારે બહુ સારું છે, આયા ત્યારે 20% હતું, અત્યારે મારે 90% છે. બિલકુલ, આપણે દર્દી પાસેથી જ સાંભળ્યું કે જે પ્રકારે એ લોકોને અહીં આવ્યા ત્યારે શ્વાસ લેવાના પણ ફાંફા હતા, મજબૂર હતા શ્વાસ લેવા માટે, એવા દર્દીઓ અહીંયા સ્વસ્થ થતા દેખાય છે. આ સેવાભાવી સંસ્થા જનસેવા કોવિડ સેન્ટરમાં આપ જોઈ શકો છો કે આપ વડીલ પણ મારી સાથે જોયા. કાકા, કેવી પરિસ્થિતિ હતી અહીંયા આવ્યા ત્યારે, અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે સારી પરિસ્થિતિ સાહેબ છે, અને અત્યારે વાપરાય ખૂબ અમને પાવ્યો, સેવા કરી ખૂબ આભાર માનો. અત્યારે ખૂબ મળી અમને સેવા, પચાસ ઉલી દવા. અત્યારે હાલે હતું 80 હતું, 80 હતું, અત્યારે 60 છે, 60 કમ્પ્લીટ. બિલકુલ, જે રીતે દર્દીઓના આપણે સાંભળ્યા કે જે રીતે પોતે સ્વસ્થ થઈ રહ્યા છે, ખાસ કરીને મારી સાથે જોડાયા છે અહીંયા એના સેવાભાવી આ જ વિસ્તારમાંથી અમદાવાદ પહોંચેલા સેવાભાવી ડૉક્ટર ભરતભાઈ માળી. ભરતભાઈ શું કહેશો, આપની હોસ્પિટલ છોડી અને અહીંયા આવ્યા છો, સતત લોકોની સેવા, આપનો જ વિસ્તાર કહી શકાય અને આપે આપના વિસ્તારમાં આખરે એક સેવાનો આપને મોકો મળ્યો છે, શું કહેશો? આમ તો મારો જે અમદાવાદની અંદર સત્યમ હોસ્પિટલ નામની એક હોસ્પિટલ છે, ત્યાંથી વારંવાર મારે આ એરિયાની ચિંતા થતી હતી કે કોવિડ કેર આ વખતે એટલા બધા પેશન્ટો આ બાજુ દિયોદર તાલુકામાં વધતા, મેં મારું સેટઅપ ત્યાં છોડી અને માદરે વતન આવવાનો એક નિર્ણય કર્યો અને આદર્શ હાઈસ્કૂલની જનસેવાની અંદર હું કોવિડની અંદર આજે એક દિવસની અંદર 25-30 પેશન્ટો અમે ઓક્સિજન સાથે કે જેમને દરેકને ઓક્સિજનની જરૂર છે એવા પેશન્ટો એડમિટ કર્યા છે અને એમને
અહીંયા ખાવા પીવા એમના સગાઓ સાથેની સુવિધાઓ પણ અહીંયા માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા અને માનનીય માજી ધારાસભ્ય શ્રી અનિલભાઈ માળી તથા તેમની ટીમ દ્વારા સતત વોચ થઈ અને સારી એવી સેવા આપવામાં આવે છે, ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે અને મને પણ એક ડૉક્ટરની સાથે પેરામેડિકલ સ્ટાફ તથા ડૉક્ટર ટીમ પણ મને જોડે આપી છે અને હું આ લોકોની સેવામાં મને જે સહભાગ મળ્યો તે બદલ હું એ લોકોનો આભારી છું અને પેશન્ટો પણ એક સારા ટ્રીટ થઈ અને વારંવાર એમની જે કમ્પ્લેનો હતી એ સોલ્વ થઈ આજે 56 ટોટલ પેશન્ટમાંથી 30-35 પેશન્ટ વિધાઉટ ઓક્સિજન પણ અમે મેન્ટેન કરી ચૂક્યા છીએ 4 દિવસમાં. રોકવાનો પ્રયત્ન કરીશ ભરતભાઈ, ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં જે કોરોનાનું આજે મહામારી વધી રહી છે, લોકોમાં ડૉક્ટર વિશે પણ ખૂબ જ ફરિયાદો આવે છે, માત્ર ને માત્ર પૈસા માટે પણ દવા કરતા હોય છે, પરંતુ આપને એક સેવાનો મોકો મળ્યો છે, ભગવાને આ મોકો આપ્યો છે એવું સમજો, શું કહેશો? આમ મારી જનતા માટે મને એક મોકો મળ્યો તે અને આવા મોકાની અંદર મારે કામ કરવું એ મને એક મન સ્વૈચ્છિક ઈચ્છાએથી હું આવ્યો છું અને ખરેખર ડૉક્ટરોએ પોતાના વતનમાં જ્યારે આવું થાય ત્યારે પોતાનું કંઈ પણ કાર્ય હોય છોડી અને પહેલાં માદરે વતન એટલે કે પોતાના વતનમાં સેવા પૂરી પાડવી જોઈએ. બિલકુલ, મારી સાથે બીજા પણ એક મેડિકલ સ્ટુડન્ટ જોડાયા છે, શું કહેશો? અહીંયા સતત મેડિકલ સ્ટુડન્ટો જોડાયા છે ડૉક્ટરો સાથે અને સતત મોનિટરિંગ આપીને દર્દીઓને અહીંયા સાજા થઈને જઈ રહ્યા છે, તો આપનું શું કહેવું છે? અત્યારે જે મહામારી ચાલી રહી છે એના વિષય ઉપર શું કહેશો અને દર્દીઓને શું સંદેશ આપવામાં? મારું નામ રાજુ માળી છે, હું છેલ્લા 1 વીકથી અહીંયા ભરતભાઈના અંડરમાં અહીંયા સેવા કરું છું અને અનિલભાઈ અને શિવાભાઈ માળીના અંડરમાં આ બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે, અહીંયા જનસેવા ટ્રસ્ટ ચાલુ કર્યું છે તે બદલ અનિલભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર અને શિવાબા ભુરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા વડિયા ગામના ભરતભાઈ માળીજી અમદાવાદથી એમની ઓપીડી મહિનાનું સારું એવું કાઉન્ટર ઓપીડી છોડીને અહીંયા આવીને જે સેવા કરી રહ્યા છે એ બદલ ભરતભાઈ માળીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના અંડરમાં રહીને હું BHMS થર્ડ યર સ્ટુડન્ટ છું પણ હું પણ સારું એવું ટ્રીટમેન્ટ કરતો શીખી ગયો છું અને ભરતભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જનસેવા ટ્રસ્ટના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ, આ જનસેવા કેન્દ્રની જે શરૂઆત હતી એ શરૂઆતથી જ ખાસ કરીને જે પ્રકારે આપ જોઈ શકો છો કે દર્દીઓની સતત મોનિટરિંગ સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, આપને હું તમામ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે અહીંના સેવાભાવી લોકો આગળ આવ્યા છે, આ જે સ્લોગન લગાવવામાં આવે છે ખાસ કરીને દર્દીઓનો હોસલો બુલંદ રહે, અહીંયા આવનારના તમામ લોકોનો હોસલો બુલંદ રહે. આપ જોઈ શકો છો કોરોના સે બચના હૈ તો ઘર પર સેફ રહે, આપ તો આપ હૈ તો દેશ હૈ, આ જે સ્લોગન છે એ લોકો માટે ખૂબ જ સારું કહેવાય, કારણ કે જે સ્લોગન આપવામાં આવે છે અહીંયા આપ જોઈ શકો છો સતત મોનિટરિંગ કરવામાં આવે છે. પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, BK જોશી સાહેબ, આપ જોઈ શકો જે પ્રકારે આ કોવિડમાં 40 બેડ અત્યારે તૈનાત છે અને તમામ બેડ ઉપર આપ જોઈ શકો સતત મોનિટરિંગ, લોકોની સતત સેવા, અહીંની સ્વસ્થ થઈને જે લોકો અહીંથી રવાના થાય છે એમનું પણ સન્માન સાથે એ લોકો લઈ જાય છે અહીંથી. ખાસ કરીને જે પ્રકારે આપ જોઈ શકો દર્દીઓની સેવા અહીંયા થાય છે, લોકો અહીંયા જ્યારે આવે છે ત્યારે સતત ઓક્સિજન વધતું હોય છે, પરંતુ આવ્યા બાદ જેમની ટ્રીટમેન્ટ અને જે મોનિટરિંગ કરવામાં આવે છે, જેમની સાર સંભાળ રાખવામાં આવે છે, તમામ અહીંયા સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવે છે અને જે ડૉક્ટરો તેમજ તેમની સમગ્ર સ્ટુડન્ટની જે મેડિકલ ટીમ છે એમની જે સેવા ખાસ કરીને જે પ્રકારે લઈ શકો છો. ખાસ કરીને મારી સાથે બીજા એક સ્ટુડન્ટ મેડિકલ, શું નામ આપનું? ચૌધરી ચેલાભાઈ. કેટલા સમયથી અહીંયા સેવા આપો છો અને અહીંયા શું અત્યારે તમે દર્દીઓને શું કહેશો જે રીતે અહીંયાથી સ્વસ્થ થઈને જઈ રહ્યા છે, આ સંસ્થા દ્વારા જે સેવા કરવામાં આવી રહી છે શું કહેશો? છેલ્લા થોડા ટાઈમથી સાહેબે ચાલુ કરેલ છે જનસેવા કેન્દ્ર, સારો એવો પ્રયાસ છે સાહેબ શિવાભાઈ ધાર્યા સભ્ય શિવાભાઈ ભુરિયા સાહેબનો અને એમની ટીમનો. હું એક ફાઇનલ યર સ્ટુડન્ટ છું, ઇન્ટર્નશીપ કરું છું અને અહીંયા થોડા ટાઈમથી સેવા આપી રહ્યો છું. શિવાભાઈ ભુરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ખાસ કરીને જે પ્રકારે લોકોને અમારી લાઈવ ગુજરાત હર હંમેશા અપીલ કરતી આવી છે કે તમારો હોસલો બુલંદ હશે તો આ કોરોનાને તમે મહામારીથી હરાવી શકશો. સૌથી મહત્વની દવા એક જ છે, આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળ. તમારો મજબૂત મનોબળ હશે તો જ આ કોરોનાને હરાવી શકશો. જે પ્રકારે લોકો ડરી ડરીને જે મરી રહ્યા છે એ બિલકુલ તદ્દન ખોટી હયાત વાત છે. ખાસ કરીને ડરવું ના જોઈએ, કારણ કે આ એક જે અત્યારે જે સમગ્ર વિશ્વમાં મહામારી ચાલી રહી છે એનો આપણે સામનો કરવાનો છે અને તમામ સામનામાં માત્ર આપણો હોસલો બુલંદ રાખવાનો છે, આપણે આત્મવિશ્વાસ મનોબળ નથી ગુમાવવાનું. જે પ્રકારે લોકો પોતાના મનોબળથી જે રીતે અહીંયા કોરોનાને હરાવી રહ્યા છે, મારી સાથે અનેક લોકો સેવાભાવી કે અલગ અલગ પ્રકારની સેવા કરી રહ્યા છે. ખાસ કરીને શું કહેશો, આપનું શું નામ છે અને કેટલા દિવસથી અહીંયા સેવા કરી રહ્યા છો અને શું કહેવામાં? મારું નામ રવિ માળી છે અને હું અહીંયા છેલ્લા લાસ્ટ 1 વીકથી સેવા આપી રહ્યો છું. માનનીય શ્રી MLA શિયાભાઈ ભુરિયા અને XMLA શ્રી માળી અનિલભાઈ માળીના અંડરની અંદર સારું કામ કરી રહ્યું છે. જનસેવા ગ્રુપ છે, એક સારું કામ કરી રહ્યું છે.
આટલી મહામારીની અંદર ઓક્સિજનના બાટલા ક્યાંય મળતા નથી, છતાં બી એમના રાત દિવસ એક કરી અને આટલા ઓક્સિજનની સુવિધા પૂરી પાડે છે અને પેશન્ટો માટે એક સારું કામ કરી રહ્યા છે. હું પણ એક BHM સ્ટુડન્ટ છું, ફાઇનલની અંદર ભણું છું અને અહીંયા હું આવવાથી મને એક વીકની અંદર બહુ સારી એવી પ્રેક્ટિસ થઈ છે, બહુ શીખવા મળ્યું છે. બિલકુલ મહત્વની વાત હું આપને બતાવીશ કે અહીંયા સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો આખા રાજ્યની અંદર અત્યારે જે મહામારી ચાલી રહી છે એમાં સૌથી વિકટ પરિસ્થિતિ હોય તો ઓક્સિજનની છે અને ઓક્સિજન મળવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ સંસ્થા દ્વારા ઓક્સિજનનો સ્ટોક પણ રાખવામાં આવે છે જેથી કરીને જે દર્દીઓ છે એ તમામ દર્દીઓને સગવડતા મળે અને અગવડતા ના પડે અને દર્દીઓ સુખ સંપત્તિ અહીંથી રજા લઈને ઘરે જાય તેવા આ તમામ આ સુવિધા અને જનસેવા કોવિડ સેન્ટરના જે સેવાભાવી લોકો છે એમના દ્વારા તમામ લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. હવે કઈ રીતે દર્દી બચી શકે અને કઈ રીતે લોકો સુરક્ષિત રહી શકે એના તમામ પ્રયાસો અહીંયા કરવામાં આવે છે. મારી સાથે જોડાયા છે એડવોકેટ BK જોશી સાહેબ, કે સતત અહીંનું મોનિટરિંગ અને જે હેન્ડલિંગ કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય સાથે રહીને. સાહેબ શું કહેશો, લોકો અહીંયા આવે છે પોતાની આશ લઈને, આખરે આશ પૂર્ણ થઈ અને એ લોકો રજા લઈને ઘરે જાય છે, કેટલાક લોકો સ્વસ્થ થઈને અહીંથી ગયા છે, શું કહેશો? કોરોના મહામારીમાં જ્યારે ચારે બાજુથી રોગચાળો ફાટી નીકળ્યો અને એના કારણે લોકોની હાલાકી જ્યારે પ્રસરી રહી હતી ત્યારે અમારા મુરબ્બી ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી અનિલભાઈ માળી અને અમે બધાએ સાથે મળી અને વિચાર કર્યો કે એક જનસેવા કેન્દ્ર બનાવવામાં આવે, એના એક યુનિટી બનાવવામાં આવે અને એના કારણે લોકોને નિઃશુલ્ક સેવા મળે, ઓક્સિજન મળે અને પૂરતી ટ્રીટમેન્ટ મળે. એટલે એ બધો ગોઠવવામાં થોડો ટાઈમ તો લાગ્યો જ છે, પરંતુ અમારા વિષયથી બહાર જઈને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની જે અમે તૈયારી બતાવી ત્યારે પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ એ બધાને શોધવામાં અને એમાં ભેગા કરવામાં થોડો તકલીફ પડી, પણ છેલ્લા 3-4 દિવસથી ઓક્સિજનની પૂરતી સુવિધા સાથે આ જનસેવા કેન્દ્ર ચાલુ કરેલું છે. એમાં પૂરતો ઓક્સિજન પણ મળી રહે છે, ટ્રીટમેન્ટ પણ મળી રહે છે અને ભરતભાઈ માળી અને ડૉક્ટર મહેશ્વરી દેવદરના છે એમણે સતત અને બીજા પેરામેડિકલ સ્ટાફમાં જે સ્ટુડન્ટ ભણી રહ્યા છે નર્સિંગમાં કે ડૉક્ટર્સ લાઇનમાં એ લોકો પણ ઓનરરી અહીં સેવાઓ આપે છે. બીજા પણ ઘણા બધા કાર્યકરો અને સેવાભાવી માણસો અહીં કાર્યરત છે અને તમામને મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી, ઓક્સિજન ફ્રી અને મેડિકલ પણ જે દવાઓ આપવામાં છે, ખાવા અને રહેવાનું એની સાથે જમવા માટે નાસ્તો, ઉકાળો, એના જ્યુસ, લીંબુ પાણી એ બધું ફ્રી આપવામાં આવે છે. વિશેષની વાત તો એ છે કે આ સમાચાર ગામડાઓ સુધી પહોંચતા આજે સવારે એક કોટડા દેવદરમાંથી દેસાઈ ભાઈ સવારે મગ અને હળદરવાળું દૂધ અને ગરમ દૂધ લઈ અને બરણીઓ ભરીને અહીં પહોંચતું કરી અને દરેક પેશન્ટને અને સાથે આવેલા માણસોને પણ સેવા માટે આપે છે. એટલે જનજાગૃતિ એક લાગી છે કે કેમ કરતા આ મહામારીમાંથી લોકોને બચાવી શકાય અને લોકોએ પણ પહેલ કરી અને આ જનસેવા કેન્દ્રને સપોર્ટ કરીને અમારા જે કામ કરીએ છીએ એમાં ઉત્સાહ વધારવા માટે લોકો પણ અમને એપ્રિશિએટ કરે છે એ બદલ જનતાનો પણ અમે આભાર માનીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે અહીં જે લોકોએ સેવા લીધી છે એવા એવા તમામ દર્દીઓને દીર્ઘાયુ બક્ષે અને એમનું તંદુરસ્તી સારી થાય. અમારી વાતને વાચા આપવા માટે ત્રીજી ચોથી જાગીર જે પત્રકારો છે એ પણ ખડે પગે રહી અને જનસેવા કેન્દ્રની જે વાત છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે એવા શ્રી ગજ્જરભાઈ, બીજા ભાઈ જગદીશભાઈ સોઢી અને બીજી એમની ટીમ જે અહીં કાર્યરત રહી અને જે પત્રકારોએ પણ આ વાતને જે ઉપાડી છે એ બદલ એમનો પણ હું આ તબક્કે આભાર માનું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે અહીં જે આવેલા દર્દીઓ છે એ બધા સુખરૂપ સાજા થઈ અને ઘરે જાય એ જ અર્થના. બિલકુલ, જે પ્રકારે વકીલ સાહેબે વાત કરી ખાસ કરીને માત્ર વાહી કરવા માટેના સમાચાર નહીં પરંતુ જે લોકો સેવાભાવી સેવા કરી રહ્યા છે એ તમામને ખરેખર બિરદાવવું ખૂબ જ જરૂરી છે. આ જે અહીંયા જે ખાસ કરીને જે કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અહીંયા માત્ર એક કે બે વ્યક્તિ સેવા નથી કરી શકતા, અનેક લોકો આની સાથે સંકળાયેલા છે. ખાસ કરીને જે પ્રકારે વાત કરી કે દિયોદર કોટડાના એક યુવાને પોતાની બરણી ભરીને ઘરેથી મગ, જે રીતે આ સૌથી વધુ આમાં જે વિટામિન મળે છે એ મગનું પાણી અને મગ સાથે તમામ દર્દીઓને આપ
આપવામાં આવે છે. તેવી જ રીતે બીજા અનેક લોકો આની સાથે સંકળાયેલા છે. મારી સાથે મયંકભાઈ જોડાયા છે. મયંકભાઈ શું કહેશો આપ, કેટલા દિવસથી અહીંયા સેવા આપી રહ્યા છો અને આપણું શું છે કામ? 5 દિવસથી હું અહીંયા સેવા આપી રહ્યો છું અને મારો ઓનલી ફોર ખાલી ઓક્સિજન પેશન્ટને કેટલું આપવું અને ઓક્સિજન સિલિન્ડર લગાવવા અને ફ્લો મીટર સેટિંગ કરવું એ મારું કાર્ય છે. અહીંયા હું એક એક પેશન્ટ જોડે 2-2 કલાક એક ઓટ મારું છું અને ઓક્સિજનનું ફ્લો મીટર સેટિંગ કરી આપું છું. રાત્રે હું 4 વાગ્યા સુધી અહીંયા કન્ટિન્યુ હાજર રહું છું. બિલકુલ, જે પ્રકારે આપણે જોયું, ખાસ કરીને એ તમામ લોકોની વાત કરવામાં આવે તો રાત્રિના સમયે પણ 24 કલાક અહીંયા ખડે પગે રહી અને જે આ કોવિડ સેન્ટર ઊભું કર્યું અને તેની જે સેવાઓ ઉપલબ્ધ કરી છે ખૂબ જ તારીફ કરવા જેવી છે. અને ખાસ કરીને જે પ્રકારે સતત, ખાસ કરીને એક યુવા છે આ વિસ્તારના, સતત એટલે 24 કલાક આ સંસ્થાની ખબર રાખે છે કઈ જગ્યાએ શું ઘટે છે એની તમામ ઓપરેટિંગ મોનિટરિંગ કરી રહ્યા છે. શું કહેશો? જનસેવા કોવિડ ગ્રુપ દ્વારા દિયોદર જે આઇસોલેશન કેન્દ્રનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર આવેલ તમામે તમામ દર્દીઓને ખાવું પીવું રહેવું કોઈ પણ બાબતે કોઈ જાતની અગવડતા ના પડે એના માટે સમગ્ર ટીમ અત્યારે જે નેતૃત્વ કરી રહી છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે આવા સમયગાળામાં લોકો પોતાનો જીવ બચાવવા સિવાય કોઈ કામમાં નથી આગળ આવી રહ્યા અને તમામે તમામ દિયોદરમાં કોઈ પણ પક્ષપાત કર્યા વગર તમામે તમામ સમાજના તમામે તમામ રાજકીય પક્ષો અમારી સાથે આ જનસેવા કોવિડની અંદર સાથ સહકાર આપી રહ્યા છે. લાયન્સ ક્લબનો પણ ખૂબ ખૂબ આભાર. આજે બંને મશીનો અહીંયા મોકલાયા છે ઓક્સિજનના અને તમામે તમામ ટીમ બધી વર્ક અહીંયા કામ કરી રહી છે. બધા પેશન્ટનું પણ અહીંયા બહુ સારું વાતાવરણ એવું અનુકૂળ આવ્યું છે અને અહીંયા આ સેન્ટર અંદર જેટલા પણ લોકો આવે છે બહુ ખુશ થઈને જાય છે અને અહીંયા આ સેન્ટરની અંદર તમામે તમામે જેમને યોગદાન આપ્યું છે એમનો બધાનો હું આભાર માનું છું. બિલકુલ, હજુ પણ હું તમને મુલાકાત કરાવીશ. જે પ્રકારે એક એક વ્યક્તિ અહીંયા સેવા આપી રહ્યા છે, અહીંયા જર્નાલિસ્ટ પણ એડમિટ કરવામાં આવે છે. જે પ્રકારે અનેક લોકોનું આપે સાંભળ્યું અને જે પ્રકારે ખાસ કરીને અહીંયા જે મોનિટરિંગ કરી અને સ્વસ્થ જે દર્દીઓની સેવા થઈ રહી છે, જે રીતે સતત પ્રયાસો કરી રહ્યા છે, માત્ર વાહવાહી કરવા માટેના આ ન્યૂઝ નથી પરંતુ આ સત્ય અને હકીકત બતાવવા માટેના અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ખાસ કરીને અહીંયા એક ન્યૂઝ સંદેશ ન્યૂઝ સાથે સંકળાયેલા જે જર્નાલિસ્ટ છે એમને પણ હું એમની સાથે પણ વાત કરીશ કે છેલ્લા કેટલાક દિવસથી અહીંયા એડમિટ છે અને જે પ્રકારે અહીંયા સુવિધા મળી, શું કહેશો? જે જનસેવા દ્વારા સુવિધા આપવામાં આવી છે, અહીં તમે જ્યારે આવ્યા હતા ત્યારે શું પોઝિશન હતી અને અત્યારે શું પોઝિશન? જનસેવા સેવા કેન્દ્ર કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરમાં અત્યારે જે કોવિડ દર્દીઓ આવી રહ્યા છે કે જેમનું ઓક્સિજન લેવલ મેન્ટેન નથી, અન્ય તકલીફો છે, તે બધા માટે ડૉક્ટરોની ટીમ અને સેવાભાવી જે આગેવાનો છે એ તમામ અહીંયા ખડે પગે છે. તમામ લોકો સારી એવી સુવિધા મફતમાં આપી રહ્યા છે, એનાથી લોકોને થોડો ફાયદો છે અને લોકો અહીંથી રિકવર થઈને જલ્દીથી ઘેર જાય એવા પ્રયાસો સતત ચાલે છે અને એમાં સફળ પણ થયા છે. વિજયકુમાર દેસાઈ, જર્નાલિસ્ટ. બિલકુલ, આપે સાંભળ્યું તમામ દર્દીઓ અહીંયા જે રીતે આવે છે અને એમને એ સ્વસ્થ થઈને જાય છે એ તમામ આપે સુવિધા જોઈ. અમારું આ લાઈવ ગુજરાતનું રિયાલિટી, જે પ્રકારે રિયાલિટી દ્વારા જે આ ચેક કરવામાં આવ્યું અને ત્યારબાદ ખબર પડી કે આ જે રીતના અહીંયા કાર્ય થઈ રહ્યા છે, આપ જો આટલું મોટું કેમ્પસ છે, આ તમામ કેમ્પસની અંદર જે પ્રકારે લોકો સ્વસ્થ થઈને જતા હોય ત્યારે ખાસ કરીને જે પ્રકારે આ દ્રશ્યો અત્યારે જે અત્યારે હું તમને જે દ્રશ્ય બતાવવા માંગુ છું એ દ્રશ્યો જેના માટે તૈયારી થઈ રહી છે એ તમામ તૈયારીઓ અહીંથી લોકો જે ડિસ્ચાર્જ કરવામાં આવે છે એ ડિસ્ચાર્જ કરીને એમને સન્માન સાથે એમને અહીંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આપ આજે તૈયારીઓ બતાવું છું કે લોકો એમને ખૂબ જ ઉત્સાહથી વધાવી અને ત્યારબાદ અહીંયાથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આ એક લોકોમાં ઉત્સાહ વધે અને જે દર્દીની અંદર દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારના આ દ્રશ્યો છે, શું કે અહીંયા દર્દીનો હોસલો બુલંદ કરવા માટે જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને એમનું જે સન્માન કરવામાં આવ્યું છે એ કાબિલે તારીફ કહી શકાય કે જે રીતે અહીંથી જે હિંમત હારીને ના જાય અને વધુ હિંમત આવે તેના માટેના આ દર્દીને હોસલો બુલંદ કરવાના આ પ્રયાસો છે. ખાસ કરીને જે પ્રકારે આપ જોઈ શકો છો કે દર્દીને ફૂલથી એનું સન્માન થઈ રહ્યું છે. અહીંથી જ્યારે આવ્યા ત્યારે ખૂબ જ વિપરીત પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિ બાદ આખરે કોરોના સામે જંગ હારી જીતી ગયા છે. જે રીતે કોરોના સામે જંગ લડ્યા આ ઉંમરે એમને કોરોનાને હરાવ્યો છે અને એમનું અત્યારે ડિસ્ચાર્જ થયું છે. અને આપ જોઈ શકો છો કે મારી સાથે બીજા એક પાછળથી આપ જોઈ શકો છો કે જે બે વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે,
બે વ્યક્તિને જે રીતે ડિસ્ચાર્જ કરવામાં આવે છે, તમામ લોકોને અહીંયા ખૂબ જ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું છે. અને જે પ્રકારે આ લોકોના હોસલા બુલંદ કરવાનું આ સંસ્થા દ્વારા જે કામ કરવામાં આવે છે, આપ જોઈ શકો છો કે જે રીતે અહીં આ લોકોનું જે સન્માન થયું, આ તમામ લોકોનું જે પ્રકારે ડિસ્ચાર્જ કર્યા આ લોકોને, અને જે રીતે આ લોકો અહીંથી પોતાનો હોસલો બુલંદ કરીને જઈ રહ્યા છે, જે રીતે કોરોનાની મહામારીને સામે આ લોકો જંગ લડ્યા અને આખરે એ લોકો ખરેખર આ કોરોના મહામારીને પણ આ ઉંમરે હરાવી ચૂક્યા છે અને કોરોનાનો જંગ જીતી અને પોતાના ઘરે જઈ રહ્યા છે. રાજગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.